गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे धोरण बेनी अंदर छठ्ठू प्रकरण जोईशुं, कीबोर्डनी जुदी जुदी कीज। हवे आपणे छठ्ठा प्रकरणनी अंदर कीबोर्ड विशे आपणे माहिती शीखीशुं, बराबर। तो कीबोर्ड केवुं होय छे? लंबचोरस पाटिया जेवुं, बराबर, जेनी उपर नानी नानी एनी कीज बधी आवेली होय छे, बराबर। तो केटला प्रकारनी की होय छे कीबोर्ड उपर? आल्फाबेट कीज, न्यूमेरिक कीज, फंक्शन कीज, स्पेशियल कीज, बराबर। तो आवी बधी कीज आवेली होय छे। तो हवे आपणे जोईए कीबोर्ड विशे माहिती। तो अहींया કિના નામની છોકરી છે, તે કોમ્પ્યુટરને સવાલ પૂછે છે કે હાય કોમ્પ્યુટર, આ કીબોર્ડ પર તો કેટલી બધી કીઝ છે, શું તે દરેક કી ઉપયોગી છે? તું મને દરેક કીના ઉપયોગ વિશે સમજાવીશ? પછી કોમ્પ્યુટર એને જવાબ આપે છે કે ચોક્કસ કીના, કીબોર્ડ પર મુખ્યત્વે ચાર પ્રકારની કીઝ હોય છે, આલ્ફાબેટ કીઝ, ન્યુમેરિક કીઝ, ફંક્શન કીઝ અને સ્પેશિયલ કીઝ। તો હું તને દરેક વિશે વિસ્તારથી સમજાવું છું, બરાબર। હવે આપણે શીખવાનું છે કે કયા કયા પ્રકારની કીઝ છે। તો કીબોર્ડ ઉપર સૌથી પહેલી જે લાઈન આવે તે સાની હોય? ફંક્શન કીની લાઈન હોય, બરાબર। કઈ કીઝ હોય છે? ફંક્શન કીની લાઈન, ફંક્શન કીની લાઈન। પછી નીચે આવો તો નીચે આટલું મોટું જે કીપેડ હશે ડાબી સાઈડ, તેમાં આપણી આલ્ફાબેટ કીઝ એટલે કે લેટર કીઝ એ ટુ ઝેડ આ બધી કીઝ આવેલી હોય છે। પછી ડાબી જમણી સાઈડ તમે જોશો તો નંબર કીઝ હશે। કઈ કીઝ હશે? નંબર કીઝ, કે એમાં 0 to 9 ના આંકડાની કીઝ હોય છે। અને બીજી છે સ્પેશિયલ કીઝ, બરાબર। તો સ્પેશિયલ કીઝની અંદર આપણે જે ફંક્શન કીની નીચેની જે લાઈન આવે છે તેમાં 1 2 3 4 5 6 7 8 9 અને 0, પછી એની આજુબાજુની કીઝ, બરાબર। તો આ બધી કીઝ અને જે સ્પેશિયલ કીઝ છે, કેવી છે? સ્પેશિયલ કીઝ। પછી આ પી લેટર છે, પી લેટર એની બાજુમાં, એલ લેટરની બાજુમાં, એમ લેટરની બાજુમાં, બરાબર। તો આ બધી સાની કીઝ છે? સ્પેશિયલ કીઝ છે, બરાબર। એટલે શું કહેવાય? સ્પેશિયલ લેટર્સ કે પછી શિફ્ટ કી છે, પછી કંટ્રોલ કી છે, બરાબર, ટેબ કી છે, કેપ્સુલોક કી છે, એસ્કેપ કી છે, તો આ બધી કેવી છે? સ્પેશિયલ કીઝો છે, બરાબર। હવે આપણે તમારે એક્સરસાઇઝ આ જો રિકોલ છે ઉપર તમને આલ્ફાબેટ કીઝ અહીંયા બધા જુદા જુદા લેટર આપ્યા છે, જુઓ આલ્ફાબેટ કીઝ, બરાબર, QWERTY, UIOP આ પહેલી લાઈનની અંદર આવે છે। પછી બીજી લાઈનમાં ASDFGHJKL આ બીજી લાઈનની અંદર આવેલા લેટર્સ છે, અને ત્રીજી લાઈનમાં ZXCVBNM આ ત્રીજી લાઈનની અંદર આ લેટર્સ આવેલા હોય છે, બરાબર। હવે આપણે રિકોલ જોઈએ તો તમારે જોઈને અહીંયા સારા અક્ષરે લખવાનું છે। તો કીબોર્ડ પર આવેલી એ ટુ ઝેડ સુધીની કીઝ આલ્ફાબેટ કીઝ કહેવાય છે, બરાબર। આ લાઈન તમારે જોઈને બેઠી સારા અક્ષરે લખવાની છે। અક્ષર, શબ્દ, નામ લખવા માટે આલ્ફાબેટ કીઝનો ઉપયોગ થાય છે, બરાબર। તો આ વાક્ય પણ તમારે જોઈને લખવાનું છે। પછી તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખો, તો આ વસ્તુ પણ તમારે બેઠી જોઈને લખવાની છે બાજુમાં। પછી આલ્ફાબેટ કીઝની સંખ્યા 26 છે, તો આ વાક્ય પણ તમારે જોઈને ડટ્ટું લખવાનું છે, બરાબર। હવે આવે છે નંબર કીઝ, તો નંબર કીઝની સાથે સ્પેશિયલ કેરેક્ટર પણ આવેલા હોય છે, જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 0, તો આ ખાલી દબાવશો ને તો તમારા નંબર લખાશે। પણ માની લો કે મારે પહેલું જે છે
એક નંબરની ઉપર ઉદ્ગાર ચિહ્નની નું જે નિશાન આપ્યું છે તે મારે લાવવું હોય તો મારે કઈ કી સાથે પ્રેસ કરવું પડશે? શિફ્ટ દબાવી રાખવાની અને આ એક નંબરની કી દબાવશો તો તમારું ઉદ્ગાર ચિહ્નનું નિશાન આવશે. પછી આ એટ ધ રેટ છે તો એટ ધ રેટ લાવવા માટે શિફ્ટ કી દબાવી રાખીને બે નંબરની કી દબાવશો, આ તો કયું ચિહ્ન આવી જશે? એટ ધ રેટ. પછી ત્રણ નંબરની સાથે ત્રણ નંબરની ઉપર શું છે? હેઝ. પછી ચાર નંબરની ઉપર શાનું છે? ડોલર. પછી પાંચ નંબરમાં ટકા શોધવા માટે પર્સન્ટેજનું ચિહ્ન છે. પછી છ નંબરે શાનું છે? કેરેટ. પછી સાત નંબરે શાનું છે? એન્ડ. પછી આઠ નંબરે શું છે? સ્ટ્રાઇક, બરાબર, એસ્ટ્રાઇક કહેવાય, સ્ટાર. પછી નવ નંબરે શું છે? કૌંસ, એટલે કે નાનો કૌંસ ઓપન કરવા માટે નવ નંબરની કી, અને ઝીરો નંબરની કી છે એ કૌંસને પૂરો કરવા માટેની કી છે, બરાબર. તો જ્યારે તમારે ચિહ્ન લાવવા હશે તો ત્યારે તમારે કઈ કી દબાવવાની છે? શિફ્ટ કી, એટલે કે શિફ્ટ કી દબાવી રાખવાની છે અને સાથે એક નંબરની કી તમારે દબાવવાની છે, બરાબર. હવે તમારે રિકોલની અંદર જોઈને સારા અક્ષરે લખવાનું છે. તો પહેલું છે કીબોર્ડ પર આવેલી 0-9 સુધીની કીઝ ન્યુમેરિક કીઝ કહેવાય છે. પછી બીજું, નંબર લખવા માટે ન્યુમેરિક કીઝનો ઉપયોગ થાય છે. પછી ત્રણ, ન્યુમેરિક કીઝની સંખ્યા 10 છે, બરાબર. તો આ ત્રણ વાક્ય તમારે જોઈને બેઠા સારા અક્ષરે લખવાના છે, બરાબર. પછી છે ફંક્શન કીઝ. તો ફંક્શન કીઝ કેટલા સુધીની હોય? તો એફ વનથી લઈને F12 સુધીની હોય. તો F1, F2, F3, F4, F5, F6, F7, F8, F9, F10, F11 અને F12, તો 12 ફંક્શન કીઝ હોય છે, બરાબર. હવે છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફંક્શન કીઝનો ઉપયોગ. તો F1 છે તે હેલ્પ માટે ઉપયોગ થાય છે, બરાબર. ખાલી તમે F1 કી દબાવશો ને એટલે તમારું હેલ્પ ઓપન થશે. પછી F2 કી સારા માટે યુઝ થાય? તો કે ફાઇલને રિનેમ કરવા માટે, બરાબર. કોઈપણ ફાઇલને આપણે રિનેમ કરવી છે તો એ ફાઇલને ઉપર સિલેક્ટ રાખી અને આપણે F2 કી દબાવશું એટલે આપણને રિનેમ કરવા માટે કહેશે. પછી F3, તો F3 કી સારા માટે યુઝ થાય? સર્ચ માટે. કોઈ પણ વસ્તુ આપણે સર્ચ કરવી હોય મારી કોમ્પ્યુટરની અંદર તો F3 કી પ્રેસ કરવાની. પછી પાંચ, તો પાંચ F5, તો F5 શાના માટે યુઝ થાય? તો રિફ્રેશ કરવા માટે, ડેસ્કટોપ પછી વેબસાઇટને રિફ્રેશ કરવા માટે F5 કીઝનો ઉપયોગ થાય છે, બરાબર. હવે તમારે રિકોર્ડ કરવાનું છે કે આ જે ત્રણ વાક્ય છે તમારે બેઠા જોઈને લખવાના છે. કીબોર્ડ પર આવેલી F1-F12 સુધીની કીઝ ફંક્શન કીઝ કહેવાય છે. પછી ફંક્શન કીઝનો ઉપયોગ જુદા જુદા પ્રોગ્રામમાં જુદો જુદો થાય છે. પછી ત્રણ, ફંક્શન કીઝની સંખ્યા 12 છે, બરાબર. હવે આવે છે સ્પેશિયલ કીઝ, એટલે કે ખાસ પ્રકારની કીઝ. તો અહીંયા સ્પેશિયલ કીઝનો ઉપયોગ ચોક્કસ કાર્ય અને હેતુ માટે થાય છે. કેટલીક સ્પેશિયલ કીઝ બીજી કીઝ સાથે ઉપયોગમાં આવે છે, જેમ કે કંટ્રોલ, અલ્ટર, શિફ્ટ વગેરે, બરાબર. હવે જુઓ અહીંયા તમને આખો યુ શેપની અંદર તમને કીઝ ગોઠવેલી છે. જો આપણે એક એક કીઝ વિશે આપણે જોઈએ તો આપણે સૌથી પહેલી જે કી છે એસ્કેપ કી. તો એસ્કેપ કી શાના માટે વપરાય છે? તો એસ્કેપ કી કોઈ પ્રોગ્રામની બહાર નીકળવા માટે થાય છે, બરાબર. પછી ટેબ કી, તો ટેબ કી શાના માટે યુઝ થાય છે? એક સાથે 5 સ્પેસ એટલે કે જગ્યા છોડવા માટે ઉપયોગ થાય છે. પછી કેપ્સલોક કી, તો કેપ્સલોક કી શાના માટે યુઝ થાય છે? બધા જ અક્ષર પહેલી ABCDમાં લખવા માટે, એટલે કે કેપિટલ લેટરમાં લખવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે. પછી છે શિફ્ટ કી, તો શિફ્ટ કી કોઈ અક્ષર પહેલી ABCDમાં
લખવા માટે થાય છે, બરાબર? એટલે કે શિફ્ટ કીને તમારે પ્રેસ કરી રાખશો ને ત્યારે તમે જે પણ લેટર પ્રેસ કરશો ત્યારે એ લખાશે. જ્યારે કેપ્સુલક કી શું છે તમે ઓન કરી દેશો ને પછી તમારે જે પણ કંઈ પણ લેટર લખશો તે ડાયરેક્ટ તમારા કેપિટલમાં જ લખાશે, બરાબર? પછી આવે છે બેકસ્પેસ કી. તો બેકસ્પેસ કી શાના માટે યુઝ થાય છે? કર્સરની ડાબી તરફના અક્ષર ભૂસવા માટે ઉપયોગ થાય છે. પછી છે ડિલીટ કી. તો ડિલીટ કી શાના માટે યુઝ થાય છે? કર્સરની જમણી તરફના અક્ષર ભૂસવા માટે થાય છે. પછી છે એસ્કેપ કી. તો એસ્કેપ કી શાના માટે યુઝ થાય છે? કોઈ પ્રોગ્રામની બહાર નીકળવા માટે થાય છે. પછી છે વિન્ડોઝ કી. તો સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટે વિન્ડોઝ કીનો ઉપયોગ થાય છે. પછી એન્ટર કી. તો એન્ટર કી શાના માટે યુઝ થાય છે? એક લાઇન પરથી બીજી લાઇન પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે. એટલે અથવા તો તમારે કોઈ પ્રોગ્રામની અંદર જવું હોય એ પ્રોગ્રામ સિલેક્ટ કરીને તમે એન્ટર કી પ્રેસ કરશો તો તમે એ પ્રોગ્રામની અંદર દાખલ થઈ જશો. પછી છે સ્પેસ કી. તો સ્પેસ બાર કી એટલે શાના માટે યુઝ થાય? મોટી લાંબી જે કી આવે છે એ સ્પેસ બાર કી છે. તો બે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે, બરાબર? તો આ વાક્ય છે. તો આ વાક્યને તમારે રિકોલની અંદર તમારે નીચે જે લાઈન આપી છે ડોટ 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 કરીને તેની તેમાં તમારે આ વસ્તુ લખવાની પણ છે સાથે, બરાબર? હવે આપણે એક્સરસાઇઝના સવાલ જોઈશું. તો પહેલું, કીબોર્ડ પર આવેલી કીઝના ખાલી જગ્યા પ્રકાર છે? તો કેટલા પ્રકાર છે? ચાર. બે, કીબોર્ડ પર એ ટુ ઝેડ સુધીની કીઝ ખાલી જગ્યા કીઝ કહેવાય છે. તો કઈ કીઝ આવશે? આલ્ફાબેટ કી. ત્રણ, અક્ષર શબ્દ નામ લખવા ખાલી જગ્યા કીઝનો ઉપયોગ થાય છે. તો કઈ શું આવશે? સી, આલ્ફાબેટ કીઝ. પછી ચાર, તમારું નામ લખવા માટે ખાલી જગ્યા કીઝનો ઉપયોગ કરશો તો શું આવશે? જવાબ બી, આલ્ફાબેટ કી. પછી પાંચ, આલ્ફાબેટ કીઝ ખાલી જગ્યા છે તો કેટલી છે? એ ટુ ઝેડ. પછી છ, કીબોર્ડ પર 0 થી 9 સુધીની કીઝ ખાલી જગ્યા કીઝ કહેવાય છે તો શું આવશે? જવાબ સી, ન્યુમેરિક કીઝ. સાત, નંબર લખવા માટે ખાલી જગ્યા કીઝનો ઉપયોગ થાય છે તો નંબર લખવા માટે ન્યુમેરિક કીઝનો ઉપયોગ થાય છે. આઠ, મોબાઈલ નંબર લખવા માટે તમે ખાલી જગ્યા કીઝનો ઉપયોગ કરશો તો શું આવશે? જવાબ સી, ન્યુમેરિક. નવ, આલ્ફાબેટની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલી છે? બી, 26, બરાબર? દસ, ફંક્શન કીઝની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલી છે? એ 12. પછી 11, એક સાથે 5 સ્પેસ છોડવા માટે ખાલી જગ્યા કીઝનો ઉપયોગ થાય છે તો જવાબ શું આવશે? એ ટેબ. પછી 13, કોઈ પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે ખાલી જગ્યા કી ઉપયોગી છે તો જવાબ આવશે સી, એસ્કેપ. 14, ખાલી જગ્યા કીઝનો ઉપયોગ જુદા જુદા પ્રોગ્રામમાં જુદો જુદો થાય છે તો શું આવશે? જવાબ સી, ફંક્શન. હવે આપણે નીચે આપેલ કીઝમાંથી સંખ્યા, અક્ષર અને ચિહ્ન વાળી કેટલી કીઝ છે તે આપણે તમારે શોધીને ગણીને લખવાની છે. તો આમાં અક્ષર કીઝ કેટલી છે? અક્ષર કીઝ 9, બરાબર? એટલે કે આલ્ફાબેટની કી કેટલી છે? 9. પછી સંખ્યાની કી કેટલી છે? 5, બરાબર? સંખ્યાની કી કેટલી છે? 5. અને ચિહ્નની કીઝ કેટલી છે? 7. ચિહ્નની કેટલી કીઝ છે? 7. પછી તમારે કીઝના ચિત્ર ઓળખીને નામ લખો, બરાબર? તો પહેલી લાઈનમાં પહેલી કી કઈ છે? ડિલીટ કી. પછી બીજી શિફ્ટ કી. પછી ત્રીજી કેબ કી અને છેલ્લી એસ્કેપ કી. પછી નીચે બીજી લાઈનમાં કઈ છે? પહેલી બેકસ્પેસ કી. પછી એન્ટર કી. પછી વિન્ડો કી. પછી કેપ્સલોક કી. પછી છેલ્લી લાઈનમાં કઈ છે? કંટ્રોલ કી.
પછી બીજી અલ્ટર કી, પછી ત્રીજી સ્પેસ કી, અને છેલ્લી જે ચાર એરો કી, ચાર એરો બતાવ્યા છે, તીર બતાવ્યા છે, તો એ કઈ કી છે? એરો કી. બરાબર.